બિંદુ તરીકે ઓળખીએ છીએ અને જેને આપણે એક્સ અને વાય આ રીતે દર્શાવીએ છીએ અને આ રીતે જે દર્શાવવાની જે પદ્ધતિ છે એને આપણે કાર્તેજિયન યામ પદ્ધતિ આવું કહીએ છીએ અને કાર્તેજિયન યામ પદ્ધતિ એને સમજવા માટે આપણે આલેખના ચાર ચરણ પહેલું બીજું ત્રીજું ચોથું આવા આલેખના ચાર ચરણ એના ઉપરથી આપણે આ દર્શાવીએ છીએ પહેલા ચરણમાં બંને સંખ્યા ધન હોય એક્સ અને વાય યામ બંને ધન હોય બીજા ચરણમાં માઇનસ અને પ્લસ હોય ત્રીજા ચરણમાં બંને માઇનસ હોય અને ચોથા ચરણમાં અહીંયા તમારું પ્લસ અને માઇનસ હોય બરાબર આ રીતે આપણે ચરણ ચારે ચાર ચરણની અંદર એક્સ અને વાયના જે મૂલ્યો છે એ ધન આવશે કે ઋણ આવશે આ બધી વસ્તુ આપણે ધોરણ 9ની અંદર શીખી ગયા છે તો યામને આપણે બિંદુ કહીએ છીએ જેને એક્સ અલ્પવિરામ વાયના સ્વરૂપમાં દર્શાવીએ છીએ એને કાર્તેજિયન યામ પદ્ધતિ એટલે ભૂમિતિના સ્વરૂપમાં આપણે એને આલેખની રીતે દર્શાવીએ છીએ બરાબર અને આલેખના ચાર ચરણને આલેખના જે ચાર ચરણ છે એને આપણે આ રીતે દર્શાવીએ છીએ પ્રથમ ચરણ બીજું ત્રીજું અને ચોથું અને એની અંદર એક્સ અને વાયના મૂલ્યો એ ધન કે ઋણ છે એ વસ્તુ આપણે અહીંયા સમજીએ છીએ આ પ્રકરણમાં આપણે જે જોવાનું છે તો આ પ્રકરણની અંદર આપણે ત્રણ ચાર વસ્તુ નાની નાની વસ્તુઓ છે જે આપણે ભણવાની છે સૌથી પહેલું જે આપણે જોવાનું છે સારાંશ તો પી એક્સ વન વાય વન અહીંયા એક્સ વન અને વાય વન એ બિંદુઓના નામ છે બરાબર અને ક્યુ એક્સ ટુ વાય ટુ એટલે અહીંયા એક પી ક્યુ રેખા છે અથવા તો પી ક્યુ રેખાખંડ છે તો એમાં આ જે પી બિંદુ છે એના યામ છે એક્સ વન વાય વન અને ક્યુ બિંદુના યામ છે એક્સ ટુ વાય ટુ બરાબર તો હવે આ બંને વચ્ચેનું આ બે બિંદુ કારણ કે આ બંને એટલે અહીંયા હું લખીશ બિંદુ પી અને બિંદુ ક્યુ બરાબર એની વચ્ચેનું અંતર એટલે અહીંયા આપણે બે બિંદુ વચ્ચેનું અંતર બે બિંદુ વચ્ચેનું અંતર સૂત્ર બે બિંદુઓ માટેનું અંતર સૂત્ર કયું છે તો વર્ગમૂળમાં બીજું બિંદુ જે છે એક્સ ટુ એમાંથી એક્સ વન બાદ કરવાનું એક્સ ટુ માઇનસ એક્સ વનનો વર્ગ વત્તા વાય ટુ માઇનસ વાય વનનો વર્ગ હવે આ જે બંને છે એક્સ ટુ માઇનસ એક્સ વન આખાનો વર્ગ અને વાય ટુ માઇનસ વાય વન આખાનો વર્ગ એ તમને કયું સૂત્રની યાદ અપાવે છે તો કે અવયવ સૂત્ર એ માઇનસ બી આખાનો વર્ગ બરાબર એ સ્ક્વેર માઇનસ ટુ એ બી વત્તા બી સ્ક્વેર એટલે આનું સાદુરૂપ જ્યારે આપીશું આપણે આનું સાદુરૂપ આપીશું તો આ સૂત્ર પ્રમાણે આપણે સાદુરૂપ આપવું
પડશે જો આ ખાલી અહીંયા આગળ તમારે કિંમત જ લખવાની છે કારણ કે આલેખ પત્ર પર x1 ની કિંમત અને y1 ની કિંમત x2 ની કિંમત અને y2 ની કિંમત જો ખાલી કિંમતો જ દર્શાવવાની હશે તો અહીંયા ધારો કે 7-3 હોય તો 7-3 એટલે કેટલા થઈ જશે 4 તો 4 નો વર્ગ ડાયરેક્ટ અહીંયા 4 નો વર્ગ થઈ જશે ત્યાં સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે નહીં પણ જો કોઈ સંખ્યાઓ એવી હશે કે જે વખતે આપણે એ સૂત્રનો ઉપયોગ કરવો પડે તો આપણે કરીશું બરાબર તો બે બિંદુ માટેનું બે બિંદુઓ માટેનું અંતર સૂત્ર વર્ગમૂળમાં x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ બરાબર બીજું જે આપણે ભણવાનું છે બિંદુ P એના યામ છે x અને y એનો ઉગમ બિંદુ એટલે કયું તો આલેખ પત્ર પર બે રેખાને છેદતું બિંદુ O જે 0 0 હોય એને આપણે ઉગમ બિંદુ કહીએ છીએ બિંદુ O બરાબર 0 0 x યામે 0 y યામે 0 એને આપણે ઉગમ બિંદુ કહીએ છીએ તો બિંદુ P નું ઉગમ બિંદુથી અંતર એ કેટલું હોય છે તો કે વર્ગમૂળમાં x² / y² બરાબર કારણ કે કેમ તો કે અહીંયા આગળ x અને y જે યામ છે અહીંયા x1 y1 ને x2 y2 હતા એટલે એને આખાનો વર્ગ અને આખાનો વર્ગ કર્યો અહીંયા આગળ તમારે ઉગમ બિંદુ આગળ તો x અને y જ છે બરાબર તો એનો વર્ગ x નો વર્ગ અને વત્તા y નો વર્ગ એ તમને સૂત્ર મળશે ત્યાર પછી ત્રીજો મુદ્દો આપણે જે ભણવાનો છે તો કે બિંદુ A x1 y1 અને બિંદુ B x2 y2 એને જોડતા રેખાખંડનું આ બંને બિંદુને જોડતા રેખાખંડનું m1 / m2 આને કેવી રીતે બોલાશે m1 / m2 એના ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરતા એટલે એનું અંદરથી વિભાજન કરતા આપણને બિંદુ PXY ના યામ એટલે આ બંનેના વચ્ચેનું બિંદુ રેખાખંડના બે જોડતા બિંદુની વચ્ચેનું બિંદુ અંતઃ વિભાજન એટલે વચ્ચેથી તો વચ્ચેના બિંદુના યામ તમને મળશે m1 x2 + m2 x1 ભાગ્યા m1 + m2 અને m1 y2 + m2 y1 ભાગ્યા m1 + m2 એટલે છેદ તમારો કોમન છે ઉપર જે આપણે માઇનસ કરતા હતા એની જગ્યાએ પ્લસ કરવાનું છે બરાબર છે તો આ આ જે સૂત્ર છે એ કયું સૂત્ર છે વિભાજન સૂત્ર છે આ વિભાજન સૂત્ર છે અને આગળ આપણને જે મળ્યું એ કયું હતું અંતર સૂત્ર છે આ જે છે એ કયું છે અંતર સૂત્ર બરાબર છે એટલે અંતર સૂત્ર અને વિભાજન સૂત્ર આવી રીતે બે સૂત્રો આપણે ધ્યાન ઉપર લેવાના છે ચોથો મુદ્દો હવે બિંદુઓ P x1 y1 અને Q x2 y2 એને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ તો અહીંયા આગળ આવ્યું હવે મધ્ય બિંદુનું સૂત્ર મધ્ય બિંદુ શોધવા માટેનું સૂત્ર હવે મધ્ય બિંદુ હોય તો શું હોય x1 વત્તા x2 ભાગ્યા 2 કારણ કે બે સરખા ભાગ કરવાના છે મધ્ય બિંદુ એટલે બે સરખા ભાગ તો એના યામ x1 + x2 / 2 અલ્પવિરામ y1 + y2 / 2 બરાબર આપણને 4 અને 6 એનું મધ્ય બિંદુ શોધવાનું કે બરાબર તો 4 અને 6 એટલે 4 વત્તા 6 10 10 ભાગ્યા 2 એટલે 4 અને 6 નું મધ્ય બિંદુ કયું થશે 5 10 ભાગ્યા 2 એટલે 5 બરાબર ચલો હવે બિંદુઓ x1 y1 x2 y2 અને x3 y3 થી બનતા ત્રિકોણ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર ત્રિકોણના ક્ષેત્રફળ નું સૂત્ર
હવે આ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણે નાના ધોરણમાં ભણી ગયા છે અથવા તો 9માં 10માં પણ ભણ્યા છે કે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર તો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેદ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેદ તો અહીંયા આગળ કેમાં તો અહીંયા ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર સેની દ્રષ્ટિએ તો યામ ભૂમિતિની રીતે બરાબર તો એ કયું છે તો અહીંયા તમને આપેલું છે 1/2 1/2 1/2 તો આપણને ખબર છે બરાબર પછી x1 ઇન્ટુ y2 માઇનસ y3 પ્લસ x2 ઇન્ટુ y3 માઇનસ y2 અને પ્લસ x3 ઇન્ટુ y1 માઇનસ y2 એની સંખ્યાત્મક કિંમત બરાબર એની સંખ્યાત્મક કિંમત તમારે જોવાની છે અહીંયા તમને સ્પેશિયલી આપેલું છે વાંચકની નોંધ તો વિભાગ 7.3 માં એ x1 y1 અને બી x2 y2 ને જોડતા રેખાખંડનું m1 m2 ના ગુણોત્તરમાં અંતઃવિભાજન કરતા બિંદુ P ના યામ એટલે વિભાજન કરતા બિંદુ P ના યામ xy કેવી રીતે મળે તેની ચર્ચા કરી છે તો x બરાબર m1 ઇન્ટુ x2 પ્લસ m2 ઇન્ટુ x1 ભાગ્યા m1 પ્લસ m2 અને y બરાબર m1 ઇન્ટુ y2 પ્લસ m2 ઇન્ટુ y1 ભાગ્યા m1 પ્લસ m2 જ્યાં PA બરાબર PB બરાબર m1 m2 છે એટલે અહીંયા આગળ આ બિંદુઓ A અને B આ A અને B ને જોડતો એક રેખાખંડ છે એને વચ્ચેથી એનું વિભાજન કરતું બિંદુ P જે છે તો એમાં આ P થી A નું અંતર એટલે PA અને આ P થી B નું અંતર એટલે PB બરાબર આ કેટલું છે તો કે આ m1 છે અને આ m2 છે આ બંનેના ગુણોત્તર જેટલું છે એની નોંધ કરો નંબર 3 પરંતુ જો PA અને B આ જે P બિંદુ છે એ A અને B ની વચ્ચે ન હોય પરંતુ રેખા AB પર રેખાખંડ AB ની બહાર હોય તો આપણે કહીએ છીએ કે આપણું P બિંદુ એ AB ને જોડતા રેખાખંડનું બહિર્વિભાજન કરે છે એટલે અંદરથી પણ અને બહારથી પણ એનું વિભાજન કરે છે નંબર 4 આવા વિકલ્પમાં વિભાજન સૂત્રોનો આવા વિકલ્પમાં વિભાજન સૂત્રનો આપણે ઉચ્ચ વર્ગમાં અભ્યાસ કરીશું ઉચ્ચ વર્ગમાં એટલે હાઈ કેટેગરીમાં એવું કહેવાય ના ઉચ્ચ વર્ગમાં એટલે 11-12માં જ્યારે આવશો ત્યારે અને એમાંય સાયન્સ રાખશો ત્યારે બાકી કંઈ જરૂર તો જરૂર ના હોય તો અમારા શું લેવા લમણા લો છો એક તો આટલા નાના મગજમાં અમારે કેટલું ભરવાનું બરાબર તો ભાઈ ભરવું હોય તો ભરવાનું આ તો તમને કીધું બરાબર તો યામ ભૂમિતિ એનું બેઝિક એટલે યામ ભૂમિતિના ચેપ્ટરમાં આપણે શું ભણવાનું છે તો યામ ભૂમિતિના ચેપ્ટરમાં આપણે એક તો અંતર સૂત્ર બે બિંદુ વચ્ચેનું અંતર સૂત્ર એ ભણવાનું છે પછી ઉદ્ગમ બિંદુ આગળ એનું અંતર સૂત્ર એ ભણવાનું છે પછી બે બિંદુની વચ્ચેથી એને અંદરની સાઈડથી વિભાજન કરતા બિંદુ એટલે કે વિભાજન સૂત્ર ભણવાનું છે અને ત્રીજું મધ્યબિંદુ ગણવાનું છે મધ્યબિંદુ એટલે બેનો સરવાળો ભાગ્યા બે બરાબર અને છેલ્લે ભણવાનું છે ત્રિકોણનું ક્ષેત્રફળ પણ એ કેવી રીતે યામ ભૂમિતિની રીતે બરાબર આ ચેપ્ટરમાં 4 કે 5 માર્કનું ચેપ્ટર છે આ તો કઈ ટાઈમ છે તમારે તો ધોરણ 10ના ગણિતના યામ ભૂમિતિના ચેપ્ટર પ્રકરણ 7માં યામ અને ભૂમિતિ આ બંનેને અલગ અલગ કરીએ તો યામ એટલે બિંદુ અને બિંદુના મૂલ્યો એટલે આપણે
સંખ્યા પદ્ધતિની અંદર બિંદુ ને સંગત સંખ્યા આવું આપણે શીખી ગયા છે. તો એ બિંદુ એને આપણે એક્સ અને વાય યામ એને ભૂમિતિ રીતે દર્શાવીએ, તો એક્સ અને વાય યામથી દર્શાવીએ અને ભૂમિતિની રીતે એને દર્શાવવાની પદ્ધતિ એટલે કાર્ટેશિયન યામ પદ્ધતિ. અને કાર્ટેશિયન યામ પદ્ધતિમાં આ એક્સ અને વાયને આપણે આલેખ દ્વારા દર્શાવીએ છીએ. અને એ આલેખના ચાર ચરણ હોય છે, પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. અને દરેક ચરણમાં એક્સ અને વાયના મૂલ્યો, જેમ કે પહેલું ચરણ છે તો એક્સનું મૂલ્ય પ્લસ અને વાયનું મૂલ્ય પણ પ્લસ, બીજું ચરણ છે તો એક્સનું મૂલ્ય માઇનસ અને વાયનું મૂલ્ય પ્લસ, બીજા ચરણમાં એક્સ અને વાય બંનેના મૂલ્યો માઇનસ એટલે ઋણ, અને ચોથા ચરણમાં એક્સનું મૂલ્ય ધન અને વાયનું મૂલ્ય ઋણ. આ રીતે હોય આ આખા પ્રકરણમાં મેં જે કીધું એ પ્રમાણે આપણે બે બિંદુઓ વચ્ચેનું અંતર સૂત્ર ગણવાનું છે. ત્યાર પછી ઉદ્ગમ સ્થાન આગળ એનું અંતર સૂત્ર એટલે બિંદુ પી થી ઉદ્ગમ સ્થાનનું અંતર એટલે એ શોધવાનું છે. પછી બે બિંદુઓની વચ્ચે એનું વિભાજન કરતા બિંદુ એટલે વિભાજન સૂત્ર આપણે ભણવાનું છે. મધ્યબિંદુના યામ એટલે મધ્યબિંદુ ભણવાનું છે. અને ક્ષેત્રફળ, ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર, આટલી વસ્તુ આપણે ભણવાની છે. તો હવે આપણે યામ ભૂમિતિ સ્ટાર્ટ કરીએ છીએ. યામ ભૂમિતિનો આપણો પહેલો ટોપિક છે પ્રાસ્તવિક. હવે આમાંનું ઘણું બધું આપણે નવમા ધોરણમાં શીખી ગયા છે અને નાના ધોરણમાં પણ શીખી ગયા છે. તો ધોરણ નવમાં આપણે શીખ્યા છે, શું શીખી ગયા છે ધોરણ નવમાં, કે સમતલમાં કોઈ બિંદુનું સ્થાન દર્શાવવા માટે, કોઈ બિંદુનું સ્થાન દર્શાવવા માટે આપણને પરસ્પર લંબ યામાક્ષો, આ પરસ્પર લંબ યામાક્ષો એટલે તમારો એક્સ અક્ષ અને વાય અક્ષ, એક્સ અક્ષ અને વાય અક્ષ, એની જોડની જરૂર પડે છે. વાય અક્ષથી બિંદુના અંતરને એટલે વાય અક્ષથી આ બિંદુનું જે અંતર છે એને એક્સ યામ કહેવામાં આવે છે અથવા તો એને કોટી કહેવામાં આવે છે. કોટી એટલે જે સાઈડમાં જે ફેલાય છે, સાઈડમાં ફેલાય છે એને કોટી કહેવાય છે, બરાબર. અને એક્સ અક્ષથી કોઈ પણ બિંદુના અંતરને વાય યામ કહેવામાં આવે છે. અને આ વાય યામને ભુજ, ભુજ એટલે હાથ કહેવામાં આવે છે, બરાબર. નંબર ડી, એક્સ અક્ષ પરના કોઈ પણ બિંદુના યામ, એક્સ અક્ષ ઉપરનું કોઈ પણ બિંદુ હોય તો એના યામ એક્સ અલ્પવિરામ ઝીરો સ્વરૂપમાં દર્શાવી શકાય છે. અને વાય અક્ષ પરના કોઈ પણ બિંદુના યામ એ ઝીરો અલ્પવિરામ વાય એના સ્વરૂપમાં દર્શાવી શકાય છે. આ બધી વસ્તુ આપણે નવમા ધોરણમાં શીખી ગયા છે. હવે એનું આપણે રિવિઝન કરીએ છીએ. નંબર બે, એટલે અહીંયા આજે આપણે શીખ્યા છે એનું જ એક રમત દ્વારા એટલે ઉદાહરણ દ્વારા આપણે પ્રવૃત્તિ કરીએ છીએ, સમજીએ છીએ. આપણે એક રમત રમીએ, આલેખ પત્ર પર પરસ્પર લંબ હોય તેવા અક્ષોની જોડી લો. હવે લંબ એટલે કાટખૂણે દુભાગે એવા, લંબ એટલે કાટખૂણે દુભાગે એવા અક્ષોની એક જોડી લો. હવે નીચે દર્શાવેલા બિંદુઓનું નિરૂપણ કરો સૂચના પ્રમાણે, અને સૂચના પ્રમાણે એને એ બિંદુઓને જોડો. હવે નીચે દર્શાવેલા બિંદુઓ કયા કયા છે, તો બિંદુ એ બરાબર 4 અલ્પવિરામ 8, એટલે અહીંયા જે 4 છે એ એક્સ અક્ષ ઉપરનું બિંદુ છે અને 8 છે એ વાય અક્ષ ઉપરનું બિંદુ છે, બરાબર. પછી બી, બિંદુ બી 3 અલ્પવિરામ 9, બિંદુ સી 3 અલ્પવિરામ 8, બિંદુ ડી 1 અલ્પવિરામ 6, બિંદુ ઈ 1 અલ્પવિરામ 5, બિંદુ એફ 3 અલ્પવિરામ 3, એટલે 3 અને 3 એ એક્સ અને વાય છે, બરાબર. જી 6 3, એચ 8 5, આઈ
आठ छ जे छ आठ अने के छ नौ अने एल पांच आठ आने क्रमशः जोड़ी आ बदा ने क्रमशः जोड़ी एल ने एनी साथे जोड़ो एल ने एनी साथे तमे जोड़ो હવે બિંદુઓ P 3.5 અને 7 આ 3.5 એ એક્સિયમ છે અને આ વાયામ છે Q 3.6 અને R 4.6 ને ક્રમશઃ જોડમાં જોડવાથી એક ત્રિકોણ રચાશે F વળી બિંદુ X 5.5 અને 7 y 5.6 અને z 6.6 એને ક્રમશઃ જોડમાં જોડવાથી એનાથી પણ એક ત્રિકોણ બનશે f પછી g હવે s 4.5 t 4.54 અને u 5.5 એને ક્રમશઃ જોડવાથી તમને ત્રિકોણ બનશે g પછી h અંતમાં S ને બિંદુઓ 0.5 અને 0.6 સાથે તથા U ને બિંદુઓ 9.5 અને 9.6 સાથે જોડો તમને કેવું ચિત્ર મળશે આ ચિત્ર શોધવા માટે આપણે એની આકૃતિ બનાવવી પડશે તો અહીંયા હું એક આકૃતિ બનાવું છું અહીંયા હું વાય અક્ષ દર્શાવું છું અને અહીંયા હું એક્સ અક્ષ દર્શાવું છું આ એક્સ એક્સ ડેશ અને વાય વાય ડેશ બરાબર એનો ઉદ્ગમ બિંદુ ઓ છે એ જીરો બરાબર હવે અહીંયા તમે આ બધા બિંદુઓને જુઓ એમાં એક્સ ની મોટામાં મોટી સંખ્યા કઈ છે એક્સ ની મોટામાં મોટી સંખ્યા તો એક્સ ની મોટામાં મોટી સંખ્યા આ બધા બિંદુઓની અંદર તમને કઈ મળે છે તો કે 9 તો અહીંયા આગળ આપણે 1 2 3 4 5 6 7 8 9 અને 10 એક વધારે લીધી બરાબર હવે એવી રીતે y ની મોટામાં મોટી સંખ્યા કઈ છે તો તમે જોઈ શકો છો કે એ પણ 9 છે તો અહીંયા હું લખીશ 1 2 3 4 5 6 7 આને ઉપર લંબાવીશું આપણે 8 9 અને 10 બરાબર તો એવી જ રીતે આપણે હવે અહીંયા તમે જુઓ કે ક્યાંય પણ તમને માઇનસ આપેલું નથી એટલે માઇનસ ની અંદર આપણે માઇનસ 1 માઇનસ 2 માઇનસ 3 આપણે ખાલી શીખવા માટે માઇનસ 1 માઇનસ 2 માઇનસ 3 બરાબર તો આ રીતે આપણે આપણો આલેખ બનાવ્યો હવે આ બિંદુઓ દર્શાવો પહેલા તો બિંદુ A બતાવવાનું છે તો 4 ને જોડે x અક્ષ નું 4 અને y અક્ષ નું 8 એટલે 4 અને 8 આ બંને ને જોડીએ તો અહીંયા આગળ આપણને બિંદુ મળશે A બરાબર A બિંદુ કયું છે આપણું તો કે 4 8 છે હવે B બિંદુ જુઓ તો કે 3 9 તો અહીંયા 3 અને અહીંયા 9 તો આ તમારું B બિંદુ છે બરાબર હવે મેં પહેલા A માં દર્શાવ્યું છે 4 8 પણ મારે અહીંયા આકૃતિ દોરવા માટે જો હું બધા બિંદુના યામ બતાવીશ તો મારી આકૃતિ મને નાની પડશે તમારે ફૂલ સ્કેપ પાનામાં આ વસ્તુ કરવાની છે એટલે તમે બધાના બિંદુઓ તમારે યામ દર્શાવવાના છે હું અત્યારે ખાલી બિંદુ દર્શાવું છું બરાબર હવે C બિંદુ તો C બિંદુમાં 3 8 તો C બિંદુમાં એટલે C બિંદુ આ A અને B નું છેદ બિંદુ થશે તો અહીંયા મારું બિંદુ થયું C કારણ કે 3 અને 8 B બિંદુ 1 6
तो एक्स अक्ष ऊपर नो एक अने वाई अक्ष ऊपर नो छो तो आ मारू था से बी बिंदु बराबर ई बिंदु एके पांच तो एके पांच इतने अन्या एके पांच तो अन्या आ ई बिंदु था से एफ बिंदु त्राणे त्राण बराबर तो त्राण अने त्राण तो अन्या आजे बिंदु था यू ये तमारू था से एफ बिंदु बराबर एफ पची जी तो जी मा छोए त्राण तो अन्या त्राण तो छे अन्या छो बराबर छोए त्राण तो आज जी बिंदु था यू एच आठे पांच बराबर एक्स अक्ष ऊपर नो आठ अने वाई अक्ष ऊपर नो पांच ये बनने जहाँ लंब बेगा था त्यां तमारू एच बने छे आई आई मा पण आठे छो એટલે એની ઉપરનું જે બિંદુ છે એ 8 6 એ તમારું i બનશે પછી એટલે તમારું i બનશે તમારું i બનશે i બિંદુ બનશે બરાબર ચલો i પછી j તો j માં શું છે તો કે 6 એ 8 તો 8 ઉપર જ છે આપણે અહીંયા 6 એને જોડવાનું છે तो ये तमारू J बिंदु थसे पची K K मा 6 9 तो यहां गड ऊपर तो K बिंदु बराबर अने L मा 5 8 એટલે 5 અહીંયા છે અને 8 અહીંયા છે એટલે અહીંથી અહીંયા આ જોડ્યું એટલે તમારું L બિંદુ આવશે બરાબર તો મે આ બિંદુઓ દર્શાવ્યા તમારે એ બિંદુઓને आकृति मोटी करी अने याम साथे दर्शावाना छे आ आकृति में जोई अवे एने क्रमशः आ बद्दा बिंदुओं ने तमारे क्रमशः जोड़वाना छे એટલે क्रमशः जोड़वा दी શું થશે તો કે તમારે a ને b જોડે b ને c જોડે c ને d જોડે d ને e જોડે એ રીતે જોડવાના અને l ને a જોડે જોડવાનો છે બરાબર તો તમારું l બિંદુ છે એને અહીંયા એ જોડે જોડવાનો એટલે અહીંયા આપણે તમને લોકોને યાદ હોય તો શનિવારનું પેલું જે પૂર્તિ આવે છે એની અંદર નંબર ગેમ આવે છે કોઈ નંબર આપેલા હોય જુદી જુદી જગ્યાએ એને તમે લીટીથી જોડો તો તમને કોઈ આકૃતિ બને કોઈ સિંહ બની જાય કોઈ સસલું બની જાય એવી રીતે અહીંયા પણ આપણે એ જ વસ્તુ કરવાના છે બરાબર છે હવે એ કરવા માટે મને પેન્સિલ જોઈશે બરાબર હવે હું a ને b જોડે જોડું છું a ને b જોડે જોડ્યું મેં પછી b ને c જોડે જોડ્યું c ને d જોડે જોડ્યું એને e જોડે જોડ્યું e ને f જોડે જોડ્યું f ને g જોડે જોડ્યું g ને h જોડે જોડ્યું h ને i જોડે જોડ્યું i ને j જોડે જોડ્યું પછી k પછી l અને એને l ને a જોડે જોડ્યું તો અહીંયા મને આ રીતનો એક કળસ કુંભ अथवा तो एक आ रीतनु ढींगलू बराबर आ रीतनु एक ढींगलू अथवा तो हेक्सागोनल बराबर आ रीतनु एक आकृति मने मळशे अने एनी अंदर हूँ आँखों बनाई दऊँ नाक बनाई दऊँ अने मोड़ू बनाई दऊँ तो मने मानस जेवू थई जशे बराबर आ करवानू नथी मस्ती कारण के आपणे रमत रमीए હવે શું કહે છે તો આ જે મારું થયું એ મારો પહેલો ભાગ થયો બરાબર હવે હું શું કરીશ તો કે ત્રણ બિંદુઓ લેવાના છે તો અહીંયા ફરીથી હું આકૃતિ દોરીશ એટલે આને હું કેપિટલ A કહીશ આને હું કેપિટલ B કહીશ હવે અહીંયા આકૃતિ દોરવાની છે ને ત્રિકોણ રચવાનો છે તો બિંદુઓ કયે લેવાના છે તો કે P Q અને R હવે P Q અને R માં મોટામાં મોટી x ની કિંમત કેટલી છે તો કે 4 તો x અક્ષ ઉપર મારે દર્શાવવાના છે 1 2 3 4 અને 5 y અક્ષ ઉપર મોટામાં મોટી સંખ્યા 6 છે અને 7 છે એટલે મારે y અક્ષ ઉપર 1 2 3 4 5 6 7 અને 8 નંબર બિંદુઓ દર્શાવવા હવે મારે P બિંદુ લેવાનું છે 3.5 અને 7 તો 3 અને 4 ની વચ્ચે 3.5 આવે અને 3.5 અને 7 આ બંનેને હું જોડી દઉં તો મારું P બિંદુ થયું
હું અહીંયા યામ નથી દર્શાવતો, બરાબર છે? આ થોડુંક સીધું થશે, મારું થોડું ત્રાંસું થઈ ગયું છે, ફૂટપટ્ટી વગર છે એટલા માટે, બરાબર? હવે મારે ક્યુ બિંદુ લેવાનું છે, તો 3 અને 6, તો અહીંયા 3 છે અને અહીંયા 6 છે, બરાબર? આ 3 અને 6 આ બંનેને ભેગા કરીએ તો ક્યુ બિંદુ થશે. હવે આર બિંદુ, તો આર બિંદુ એટલે 4 અને 6, બરાબર? તો 4 અને આ 6, બરાબર? તો એ તમને આર બિંદુ મળી જશે, બરાબર? હવે આ બિંદુઓને ક્રમશઃ જોડવાના છે, પી ક્યુ અને આરને. તો અહીંયા પી થી ક્યુ જોડવાનો છે, ક્યુ થી આર જોડવાનો છે અને આર થી પી જોડવાનો છે. તો અહીંયા મને ત્રિકોણ મળશે એવું હું કહી શકીશ, બરાબર? એવી જ રીતે તમારે બીજી જે આકૃતિઓ છે એટલે એના પછી, તો આકૃતિ સી, તો એની અંદર શું છે? તો કે એક્સ વાય ઝેડ, અહીંયા પી ક્યુ આર, અહીંયા એક્સ વાય ઝેડ. પછી એના પછી શું છે? તો કે એના પછીની આકૃતિ, તો એસ ટી અને યુ, એસ ટી અને યુ, બરાબર? તો એસ ટી અને યુ, અને એના પછી ઈ. હવે આ એસ ટી અને યુ એમાં બિંદુ એસ ને, હવે એસ ટી ને યુ એને આપણે દર્શાવીશું અહીંયા, બરાબર? તો એસ ટી અને યુનું આકૃતિ જે છે એમાં એસમાં એક્સ મેક્સિમમ 5 છે અને વાય મેક્સિમમ એ પણ 5 છે, બરાબર? તો અહીંયા 1, 2, 3, 4, 5 અને 6, બરાબર? 1, 2, 3, 4, 5 અને 6, બરાબર? તો અહીંયા તમારે એક્સ અને વાય એક્સ ટી અને યુ, એસ ટી અને યુ, બરાબર? તો એસ એટલે શું છે? તો કે 4 અને 5, તો અહીંયા ઉપર 5 અને અહીંયા 4, તો આ તમારું એસ બિંદુ થયું, બરાબર? ટી કયું છે? 4.5 અને 4, તો 4.5 એટલે 4 અને 5ની વચ્ચે, એ અને 5, બરાબર? અને યુ કયું છે? તો 5, 5, તો આ 5 અને 5, તો એસ ટી અને યુ. આ એસ ટી અને યુ એ બધા ને જોડવાથી એમ કે છે ત્રિકોણ મળશે. સોરી, અહીંયા ટી માં 4 છે, આ ટી બિંદુ તમારું અહીંયા છે ટી, અને યુ બિંદુ 5 એટલે અહીંયા છે, એટલે અહીંયા આ ઉપરનું નહીં આવે. તો અહીંયા એસ, આ ટી અને યુ એને જોડવાથી તમને ઊંધો ત્રિકોણ મળશે, એસ પછી આ ટી અને યુ, ઊંધો ત્રિકોણ મળે. હવે કહે છે બિંદુ એસ ને, એસ ને તમારે 0, 5, આ એસ ને તમારે 0, 5 જોડે અને 0, 6 જોડે તમારે જોડવાનું છે. તો એસ ને આ 0, 5 અને 0, 6 એની જોડે તમે જોડો તો તમને ત્રાસો ને મોટો ત્રિકોણ મળશે. એવી રીતે યુને, યુને બિંદુ 9 અને 5, એટલે હવે આ જ આ વસ્તુ જે કરી, આ ઊંધો ત્રિકોણ મળ્યો એ પછી એસ અને યુને તો આ મળ્યો. હવે આ જ આકૃતિને થોડીક લંબાઈ દો, 7, 8, 9 અને 10, બરાબર? એક્સ અક્ષ ઉપર. તો અહીંયા હવે એસ ને તમે આ રીતે દર્શાવ્યું તો આ મળ્યું, યુને બિંદુઓ 9, 5, 9 અને 5, તો આ 9 અને 5 અને 9 અને 6, 9 અને 6, બરાબર? તો 9, 5, 9, 6, તો યુને આ બિંદુઓ, બે બિંદુઓ જોડે જોડીએ તો પણ આપણને એક ત્રિકોણ મળશે, બરાબર? તો આ રીતે આપણે આ આખું જે ચિત્ર છે, આખું ચિત્ર એને આપણે આ રીતે સમજવાનું છે, આકૃતિ દોરીને.
હવે ભૂમિતિની અંદર અને એમાં સ્પેશિયલી યામ ભૂમિતિની અંદર આપણને ખબર છે કે આપણે આલેખ દર્શાવવાનો અને આલેખમાં આપણે કાચો આલેખ બરાબર આ આલેખ મેં દોર્યો છે એ કોઈ માપસર દોર્યો નથી મેં કાચો આલેખ દોર્યો છે અને તમારે પણ આવો કાચો આલેખ ફટાફટ દોરી દેવાનો રહેશે બરાબર કારણ કે આમાં બે માર્કના મેક્સિમમ દાખલા હશે બે થી વધારે માર્કના દાખલા નહીં હોય તો બે માર્કના દાખલા માટે આપણે કેટલી સ્પીડ રાખવી એક મિનિટમાં આપણો દાખલો પૂરો થઈ જવો જોઈએ હવે આ ઉદાહરણ આપણે જોયા આ બધું આપણે નવમા ધોરણની રીતે કરીએ છીએ હજી દસમું ચાલુ થયું નથી આપણું બરાબર પછી કે છે વળી તમે જોયું વળી તમે જોયું છે શું જોયું છે તો કે ax વત્તા by વત્તા c બરાબર 0 ax વત્તા by વત્તા c બરાબર 0 જ્યાં a અને b બંને એક સાથે શૂન્ય નથી આવા સ્વરૂપના દ્વિચલ સુરેખ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણનું આલેખ પત્ર પર નિરૂપણ કરતા એક રેખા મળે છે એક રેખા મળે છે આવું આપણે ભણી ગયા છે વધુમાં પ્રકરણ 2 માં પ્રકરણ 2 એટલે કયું બહુપદી દ્વિચલ સુરેખ સમીકરણ એટલે કયું પ્રકરણ 3 પ્રકરણ 3 પણ અહીંયા તો દ્વિચલ સુરેખ સમીકરણ અહીંનું ન હોય પણ કયા ધોરણનું નવમા ધોરણનું તો ત્યાં ત્રીજું જ હતું અહીંયા આગળ દસમામાં પાંચમું હતું પાકું તો આ બહુપદી પણ કયું હશે બીજું કે ત્રીજું બહુપદી બીજું અને દ્વિચલ ત્રીજું જ હતું કારણ કે પાંચમું પ્રકરણ તો યુક્લિડની યામ ભૂમિતિ છે બાર જઈને પૂછ્યો નવમાનું દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રકરણ એ કયા નંબર ઉપર છે મને દ્વિચલ કયું છે તો દ્વિચલ ચોથું અને બીજું પ્રકરણ બહુપદી બરાબર તો એ બહુપદીના પ્રકરણમાં પણ આપણે y બરાબર ax² + bx + c બરાબર એટલે અહીંયા આ દ્વિઘાત બહુપદી તો જ્યાં a ડઝ નોટ ઇક્વલ ટુ 0 એનો પરવલય સ્વરૂપનો આલેખ બરાબર દ્વિચલ સુરેખ સમીકરણમાં રેખા આલેખ કેવો મળે રેખા બહુપદીમાં દ્વિઘાત બહુપદીનો આલેખ કેવો મળે પરવલય પરવલય એટલે સીધી વાટકી ઊંધી વાટકી આમે મળે ને આમે મળે બરાબર તો એ આપણે જોયો તો હવે કે છે ખરેખર તો આ યામ ભૂમિતિનો વિકાસ આકૃતિઓની ભૂમિતિ સમજવા માટે યામ ભૂમિતિનો વિકાસ કેવી રીતે થયો તો કે આકૃતિની ભૂમિકા સમજવા માટે આકૃતિની ભૂમિકા સમજવાની એટલે આકૃતિનું મહત્વ બરાબર આકૃતિ પરથી આપણો દાખલો આખો દાખલો આપણે સમજવાનો હોય તો એનું મહત્વ શું છે એ સમજવા માટે એક બીજગણિતીય ઉપકરણ બીજગણિતીય ઉપકરણ ઉપકરણ એટલે સાધન એના તરીકે કરવામાં આવ્યો છે તે આપણને બીજગણિતનો ઉપયોગ કરીને એટલે અહીંયા બીજગણિતનો ઉપયોગ કરીને ભૂમિતિનો અભ્યાસ કરવા માટે અને ભૂમિતિની મદદથી બીજગણિતને સમજવા માટે એ મદદરૂપ થાય છે આ આલેખ અને યામ ભૂમિતિનો ઉપયોગ શું તો યામ ભૂમિતિનો ઉપયોગ બીજગણિતની મદદથી ભૂમિતિ અને ભૂમિતિની મદદથી બીજગણિત સમજવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ બરાબર એફ પછી જી આ જ કારણે યામ ભૂમિતિ
આયામ ભૂમિતિ જે છે એ બીજી કઈ કઈ જગ્યાએ વપરાય છે? તો કે ભૌતિક શાસ્ત્રમાં વપરાય છે, ઇજનેરી એન્જિનિયરિંગમાં વપરાય છે, નૌકા શાસ્ત્રમાં વપરાય છે, ભૂકંપ શાસ્ત્રમાં વપરાય છે, કલા શાસ્ત્રમાં વપરાય છે વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં વ્યાપક રીતે વપરાય છે। તમારે ભૌતિક શાસ્ત્રનો કોઈ પણ પ્રયોગ કરવો છે તો પ્રયોગ માટે તમારે કોઈ પણ એક ધરી જોઈશે, સીધી સપાટી સમતલ જોઈશે, એની પર જ તમે બધું ગોઠવી શકશો। અને એ ગોઠવણી કદાચ કોઈ નળીને આમ ગોઠવવી પડે, કોઈ નળીને આમ ગોઠવવી પડે, કોઈને સીધી ગોઠવવી પડે, હા આવું બધું આપણે કરીએ છીએ। જે આકારો જે છે આપણા બીકરના અને ચંબુના ને બધા, એ પણ જુદા જુદા આકારો છે। તો એ ભૌતિક શાસ્ત્રની અંદર એન્જિનિયરિંગ, મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ કોઈ પણ પ્રકારનું એન્જિનિયરિંગ જે છે એની અંદર આ યામ ભૂમિતિ જરૂરી છે। કારણ કે તમારે મિકેનિકલનો એક સ્ક્રૂ બનાવવો છે તો પહેલાં તો એ સ્ક્રૂની તમારે ડિઝાઇન કરવી પડશે। એ ડિઝાઇન કરવા માટે સ્ક્રૂના ઉપર નીચે એનું એમએમ બધું કમ્પ્લીટ કરવું પડશે ચારે બાજુથી, જે રીતે આપણે આ બાબલું દોર્યું ને એવી રીતે સ્ક્રૂ બનાવવો પડશે ડિઝાઇન કરીને। તો એ જે પદ્ધતિ છે એને ઓટોકેડ ડ્રોઈંગ કહે છે, એન્જિનિયરિંગનું ઓટોકેડ ડ્રોઈંગ। અને ડિઝાઇનિંગના કોઈ પણ ક્ષેત્રમાં ઓટોકેડ એ કોમ્પ્યુટરની એક શાખા છે, એટલે કોર્સ છે, એ તમારે વાપરવાનો હોય છે। નૌકા શાસ્ત્ર, હવે નૌકા શાસ્ત્રમાં તમે દરિયાની વચ્ચોવચ્ચ છો, તમે કઈ દિશામાં જાઓ છો એ દિશા જોવા માટે પણ તમારે તરંગોનો, ધ્વનિ અને હવાના તરંગોનો જ ઉપયોગ કરવાનો છે। ત્યાં તમને બીજું કશું, પેલું ડોકા યંત્ર, ઘોકા યંત્ર, બરાબર, નોર્થ અને સાઉથ બે જ સોય હોય, હે, આ નોર્થ અને સાઉથ આમ હોય એમ ના હોય તો ઈસ્ટ વેસ્ટ, તમે કઈ દિશામાં જાઓ છો દિશા બતાવે, તો ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ શું થયું? આલેખ એક્સ અક્ષ અને વાય અક્ષ થયો ને, બરાબર, આલેખ થયો। તો નૌકા શાસ્ત્રમાં પણ એ વસ્તુ, ભૂકંપ શાસ્ત્ર પૃથ્વીના પેટાળમાં લંબ અક્ષે કેટલે ઊંડે આ વાઇબ્રેશન આવ્યું હશે અને ભૂકંપ આવ્યો હશે, પૃથ્વીની ધરીથી લંબ ઊંડાઈ ભૂકંપ, તો એ પણ એક્સ અક્ષ અને વાય અક્ષ આવ્યો। કલા, ગમે તે ચિત્ર દોરવા હોય તો લીટા તો કરવા જ પડે, ગમે તે ચિત્ર દોરવું હોય તો લીટીઓ તો કરવી જ પડે, તે તમે કહી દો આજે હાઇડ્રોજન કાલે જન્મ્યો ને આજ મરી ગયો, પલડી ગયો છે, કારણ કે હાઇડ્રોજન પાણીમાં દ્રાવ્ય છે, અલા પાણીમાં દ્રાવ્ય છે, એ હાઇડ્રોજન ઓક્સિજન જોડે સંયોજન થાય ને તો પાણી બની જાય, અને પાણી બને એટલે વરસાદની જેમ નીતર્યા કરે, અને બધું પાણી ક્યાં ભેગું થાય? નદીમાં, તો કેતન ક્યાં મળે? નદીમાં, અને બધી નદીઓ ક્યાં મળે? સાગરમાં, તો આપણે કેતનને શોધવા કઈ જવું પડે? જાઓ તારે સણસોલીમાં રહે છે સાગર, શોધી આવો, નહીં? તો યામ ભૂમિતિ મિનિટ જોતો જ રહેજો, 43, હા। તો હવે નવમા ધોરણમાં આપણે આવું બધું શીખ્યા અને એનો ઉપયોગ ક્યાં ક્યાં કરવાનો એ આપણને ખબર છે। તો હવે કે છે આ પ્રકરણમાં, આ પ્રકરણમાં એટલે ધોરણ 10 માં તમે શું શીખવાના છો ભાઈ? તો કે આ પ્રકરણમાં આપણે શું શીખવાના છે? તો કે જેમના યામ આપેલા હોય, એટલે હવે રેડી મટીરિયલ યામ આપેલા હોય, એવા બે બિંદુ વચ્ચેનું અંતર શોધતા શીખીશું। એટલે અંતર શોધવાનું એટલે તમારે અંતર સૂત્ર, પછી કે છે બીજું શું શીખીશું? તો કે આપેલા ત્રણ બિંદુમાંથી રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ શીખીશું। ત્રીજું શું શીખીશું? તો આપણે આપેલા બે બિંદુને જોડતા રેખાખંડનું આપેલા ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ કેવી રીતે શોધ્યા, એટલે કે વિભાજન સૂત્ર, એનો પણ અભ્યાસ કરીશું, બરાબર?
તો આપણે ત્રણ વસ્તુ કરવાની છે આખા પ્રકરણમાં, અને એ ત્રણ વસ્તુ કરવા માટે આપણે આટલી બધી મગજમારી કરી. અને પહેલેથી તમને કહી દઉં કે આખા ચેપ્ટરમાં જે પણ રકમ આપેલી હોય એ રકમને બિંદાસ બોલ આલેખ દોરી એની પર કાચી આકૃતિ દર્શાવ્યા પછી જ ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરવાનો રહેશે. અને જે અહીંયા આગળ ત્રણ સૂત્રો છે, અંતર સૂત્ર, વિભાજન સૂત્ર અને ત્રિકોણના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર, આ ત્રણેય સૂત્ર તમારે મોડે કરવાના છે. મોડે કરવાના એટલે દરેક દાખલામાં એ સૂત્ર તમારે બોલવાનું છે, એટલે મોડે થઈ જશે. બરાબર, તો એ ધ્યાનમાં રાખીને આપણે યામ ભૂમિતિ ભણવાની છે.